નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા 25 મહત્વપૂર્ણ પ્રશ્નોનો અભ્યાસ કરીશું. વિડીયો શરૂ કરતા પહેલા હું આપ સૌને કહેવા માંગીશ કે જો આપ નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌથી પહેલો પ્રશ્ન છે, ઓરિસ્સાના સુંદરગઢ અને મયુરગંજ વિસ્તારોમાંથી કયું ખનિજ મળી આવે છે? તો મિત્રો, ઓરિસ્સાના સુંદરગઢ અને મયુરગંજ વિસ્તારોમાંથી કાચું લોખંડ મળી આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગોબર ગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? તો ગોબર ગેસમાં મિથેન નામનો વાયુ હોય છે. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા? ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર હતા નીલ આર્મસ્ટ્રોંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? એને કહેવાય છે નિંદણ. નેક્સ્ટ, પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે? જવાબ આવશે હીરો. નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવેલો છે? તો જે નવો મોરબી જિલ્લો બન્યો છે એ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોને અલગ કરીને નવો મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન, સૂર્યના પ્રથમ કિરણો ભારતના કયા રાજ્યમાં પડે છે? જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં. ભારતનું કયું રાજ્ય સૌ પ્રથમ ઓર્ગેનિક સ્ટેટ બનેલ છે? એમાં જવાબ આવશે સિક્કિમ રાજ્ય એ સૌ પ્રથમ ઓર્ગેનિક સ્ટેટ બનેલ છે. લાફિંગ ગેસ એટલે કયો વાયુ? મિત્રો, લાફિંગ ગેસ એટલે નાઇટ્રસ ઓક્સાઇડ નામનો વાયુ. નાફિંગ ગેસ એટલે નાઇટ્રસ ઓક્સાઇડ. પંચતંત્રના રચયિતા કોણ છે? તો પંચતંત્રના રચયિતા છે વિષ્ણુ શર્મા. મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? જવાબ આવશે ચાપાનેર. ત્યાર પછી પીડીએફનો અર્થ શું થાય છે? તો પીડીએફ એટલે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પીડીએફ એટલે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ત્યાર પછી ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ શું છે? તો ઇન્ટરનેટના સંદર્ભમાં જો ISPનું આખું નામ પૂછવામાં આવે તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. જવાબ આવશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ત્યાર પછી છે, ઈમેલમાં CCનો અર્થ શું થાય છે? તો મિત્રો, CC એટલે કાર્બન કોપી. પછીનો પ્રશ્ન છે, કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવેલો છે? તો મિત્રો, અલ્હાબાદ શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થાય છે. મિત્રો, પછીનો છે, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? તો મદન મોહન માલવિયા. મદન મોહન માલવિયા છે એ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક હતા. ત્યાર પછી છે, એક નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય? એક નોટિકલ માઇલ બરાબર 1.85 કિલોમીટર થાય. મિત્રો, ત્યાર પછી છે, દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? અથવા તો એમ પૂછાય કે દેલવાડાના જૈન દેરા કયા રાજ્યમાં આવેલા છે? તો જવાબ આવશે રાજસ્થાન. ત્યાર પછી છે, સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ. અને સૌથી તેજસ્વી ગ્રહ પૂછવામાં આવે
તો જવાબ આવશે શુક્ર. આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? ઉડતી ખિસકોલીઓ મિત્રો પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં અથવા તો પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતનો કયો જિલ્લો 26 કિલોમીટર લાંબો મેંગેનીઝ ધાતુનો પટ્ટો ધરાવે છે? તો ગુજરાતનો પંચમહાલ જિલ્લો એ 26 કિલોમીટર લાંબો મેંગેનીઝ ધાતુનો પટ્ટો ધરાવે છે. ત્યાર પછી 22મો પ્રશ્ન છે કે ભગવત ગો મંડળ શબ્દકોષના સંપાદક કોણ હતા? તો ભગવત ગોમંડળ શબ્દકોષના સંપાદક હતા મિત્રો ચંદુલાલ બહેચરદાસ પટેલ. ફરીથી બોલું છું, ચંદુલાલ બહેચરદાસ પટેલ એ ભગવત ગોમંડળના સંપાદક હતા. 23મો પ્રશ્ન, ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? કલમ નંબર 1 થી લઈને 511 સુધીની કલમો ભારતીય ફોજદારી ધારામાં આવેલી છે. ત્યાર પછી છે, વેળાવદર નેશનલ પાર્ક ક્યાં જિલ્લામાં આવેલો છે? તો ભાવનગર જિલ્લામાં મિત્રો વેળાવદર નેશનલ પાર્ક આવેલો છે. અને લાસ્ટ પ્રશ્ન કે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખનિજ છે? તો અગ્નિકૃત ખનિજ છે મિત્રો. આપ જાણો છો એમ અમારો ઉદ્દેશ્ય મિત્રો સારો છે, તો આ વિડીયોને તમે વધુમાં વધુ મિત્રોને તમે શેર કરો અને ચેનલને જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેશો, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરી લેવા આપને અમે અનુરોધ કરી રહ્યા છીએ. મળીએ છીએ ભાગ 2માં, તેમાં અમે ફરીથી બીજા 1 થી 25 પ્રશ્નો લઈને આવીશું જે આપને તૈયારી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો.